માંગરોળ સબજેલમાં કેદીઓ દ્વારા વિડીયો વાયરલ થતા તંત્ર એક્શનમાં જેલમાં વૈભવી સગવડ મળતી હોવાની સાથે અનિયમિતતા બાબતે જેલ પ્રશાસન સામે આક્ષેપ કરાતા વિડીયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી વાયરલ વિડીયોના પગલે તાત્કાલિક અસરથી માંગરોળ ડીવાયએસપી સહિત પોલીસે સબજેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા માંગરોળની સબજેલમાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ તેમજ બુધરાલ તમાકુનો 4 પેકેટ મળી આવ્યા હતા કેદીઓ દ્વારા વિડીયો વાયરલ કરાયો હતો જેમાં પોલીસે જેલના કેદી જીતુ નાથાભાઈ સુત્રેજા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બાબતે માંગરોળ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં છે અને આ જેલની અંદર મોબાઈલ ક્યાંથી આવ્યો તમાકુ સહિતની વસ્તુઓ કોના દ્વારા જેલમાં ઘૂસડવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે જે બાબતે આગળની વધુ તપાસ માંગરોળના મહિલા પીએસઆઈ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે અહેવાલ પ્રકાશ લાલવાણી માંગરોળ જૂનાગઢ માંગરોળ સબજેલમાં કેદીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર જેલમાં ચાલતી અનિયમિતતાઓ બાબતે એક વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો આ વિડીયોના સંદર્ભે માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી અમોય જાતે તેમજ માંગરોળ પીએસઆઈ શ્રી સોલંકી તેમજ તેમની ટીમ અને મારા કચેરીની તમામ ટીમોને સાથે રાખી અને માંગરોળ સબજેલનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું હતું આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલના તમામ કેદીઓની ઝડપી કરવામાં આવેલી હતી અને જેલ પ્રિમાઇસેસની તમામ જગ્યાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવેલી હતી આ ઝડપી દરમિયાન માંગરોળ સબજેલમાંથી આપણે જે કેદી છે જીતુ સુત્રેજા તેની આકરી પૂછપરછ કરી અને ચકાસણી કરાવતા સબજેલમાંથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ અને 4 પેકેટ બુધાલાલ તમાકુના મળવા પામેલ હતા આ વસ્તુઓ કબજે કરી અને તાત્કાલિક અસરથી પ્રિઝન એક્ટ કલમ 42-43 અને 45 અને આઈપીસી 188 મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલ આ કેસની તપાસ છે માંગરોળ પીએસઆઈ શ્રી સોલંકી સંભાળી રહેલ છે